મોર તારી સોનાની સાસ, મોર તારી રૂપાની સાસ, એ સોનાની એ સાસ રે મોરલો મોતી સણવાજા. ખાસ કરીને જે વરરાજાઓ પરણવા આવ્યા છે એને મારે એટલું જ કહેવું છે કે તમે તલગાજડાની દીકરીને પરણે જાઓ છો એટલે એ તો વડકા નહીં ભરે પણ તમે વડકા ભરતા નહીં. આયોજન કહી શકાય પૂજ્ય મોરે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ મહુવા તાલુકાના તલગાજડા ગામે, કે જ્યાં પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુ દ્વારા સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. માટે 10-15 મિનિટમાં પધારે છે, પોતપોતાનું સ્થાન સંભાળી લ્યો, બેસી જાઓ. જે ભાઈઓ વચ્ચે ઊભા છે, આપ કૃપા કરો ને બેસી જાઓ, તો ઘણો બધો આપનો આભાર અમે માનીએ છીએ. તો આજે આપણે તે સમૂહ લગ્નના સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું, તેમજ પૂજ્ય બાપુના પણ દર્શન કરશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પરિપૂર્ણ જોજો, જેથી તમને અહીં જે સરસ મજાના સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, તમારા મિત્રમંડળને શેર કરી દેજો, જેથી તે લોકો પણ આવો સરસ મજાનો જે સમૂહ લગ્નનો કાર્યક્રમ છે તે નિહાળી શકે. જય માતાજી, જય હનુમાનજી. દાદા, હું છું લોકગાયક યોગેશ બારોટ, અને આજે એક વાજડાના ખૂબલે ખૂબ સારો આનંદ કે તલગાજડાની પવિત્ર ભૂમિ વિશ્વવંદની સંત શ્રી મોરારી બાપુના તલગાજડામાં આજના રોજ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન રાખેલું હોય, અને તમામ ગામની દીકરીઓ, 6 લગ્ન છે અમારે, અને રાત્રે સંતવાણી પણ રાખેલી છે, રામદાસભાઈ ગોંડલિયાને એવોર્ડ પણ આપવાનો છે, અને બહુ સારા એવા સમૂહ લગ્ન થાય છે. ત્યારે મારી રીતે મારું ગીત સંભળાવું ત્યારે, હે મોર તારી સોનાની સાસ, મોર તારી રૂપાની સાસ, એ સોનાની એ સાસ રે મોરલો મોતી સણવાજા. જય શિયારામ, જય મા મોગલ. Thank you.
મંગલ ભવન અમંગલ હારી કરો ગુરુદેવ ત્યાં શ્રી રામ જય બોલીએ હનુમાનજી મહારાજના દિવસે દર વર્ષે તલગાજરડામાં તલગાજરડાની દીકરીઓ ને અહીં કન્યાદાન આપવાનો એક સંકલ્પ થયો છે. તેને ઘણા વખતથી એ ચાલે છે. સેજળ સમાધિવાળાની કૃપા અને બધી જ સમાધિઓની કૃપાથી આ પ્રસંગ અહીં ઉજવાય છે. નૈરોબીના અમારા રમાબેન જસાણી અને એમનો પરિવાર, ખાસ કરીને અત્યારે ટીનુ અને રોહિતા એમનો આખો પરિવાર વર્ષોથી આ દીકરીઓના લગ્નની સેવા સ્વીકારે છે. ઉપરાંત ગામ ધુવાડું બંધ હોય છે, આજે જમણવાર બધાનું હોય છે. પ્રભુદાસ બાપુની સમાધિ દિવસના નિમિત્તે સંતવાણી એવોર્ડ પણ અપાતો હોય છે. આ બધાનો એ મનોવૃત્તિ પરિવાર છે. એમના ઉપર સમાધિઓ અને હનુમાનજીના ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના. લગ્નવિધિમાં વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને આપણા પૂજની બંને આચાર્ય એમને મારા પ્રણામ. દીકરીઓની લગ્નવિધિમાં જે ભૂદેવો હાજર છે, વિધિ કરાવે છે, એ ભૂદેવોને પણ પ્રણામ. અમારે ગુણો હસુકાકા તો નથી, નરહરિ બાપુ નથી, એ બધા આ બધું આયોજન કરતા હવે એમાંથી કોઈ નથી, પણ અમારો કાંતિ બાપુનો દીકરો ગુણો અને એની જે ટીમ હોય 2-3 જણા, એ આગળથી આ બધું લિસ્ટ તૈયાર કરે છે, બધી વ્યવસ્થા કરે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 7 દીકરીઓ, તુલગાદેડાની દીકરીઓ એક નવા સંસારમાં એના પતિના ગૃહે જઈ રહી છે, ત્યારે સમાધિઓના હનુમાનજીના એમના દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના. ખાસ કરીને જે વરરાજાઓ પરણવા આવ્યા છે એને મારે એટલું જ કહેવું છે કે તમે તલગાજરડાની દીકરીને પરણે જાઓ છો એટલે એ તો વડકા નહીં ભરે, પણ તમે વડકા ભરતા નહીં. તલગાજરડાની સમાધિ ભૂમિની એ દીકરીઓ છે એટલે એનું ધ્યાન રાખજો, એને લાગણી આપજો. અને દીકરીઓ તલગાજરડાની દીકરીઓ છે એટલે હમણાં જ મેં ઋષિકેશની કથામાં કહ્યું કે દીકરીઓએ આ 5 સૂત્ર સાચવવા જોઈએ. સાસુ સસરાની સેવા મા બાપની જેમ કરે, એક. બીજું, પોતાના પતિને ખૂબ આદર આપે. ત્રીજું, બાળકોને સંસ્કાર આપે. અને ચોથું, ખાસ નણંદને બહુ બેનની જેમ હાચવે. કારણ કે નહીતર નણંદને લીધે ઘણી મુશ્કેલ, પણ એને સગી બહેનની જેમ હાચવે. અને પાંચમો અને છેલ્લું, તમારા જે સદગુરુ હોય એનું સેવન કરજો. આ 5 વસ્તુ જો સચવાશે તો દીકરીઓ તમે તલગાજરડાના નામને વધારે ઉજ્જવળ કરશો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. નવ દંપતીઓનું જીવન ખૂબ જ પ્રસન્ન રહે એવી પ્રભુ પ્રાર્થના. અને દીકરીઓને ખાસ વિનંતી કે તમે તો પિયરમાં આવતા જ રહેશો, પણ વર્ષમાં 1-2 વાર અમારા જમાઈઓને લેતા આવજો એટલે અમે એને જોઈ શકીએ. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાલે બાલ વિધુર દલે ચ ગરલમ યશોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવ સર્વાધિપ સર્વદા શર્વ સર્વગતઃ શિવઃ શશિનિભઃ શ્રી
શંકર પાતુ માં કુર્યાત સદા મંગલમ, કુર્યાત સદા મંગલમ, કુર્યાત સદા મંગલમ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપ સૌને પ્રણામ. જય સિયારામ. મિત્રો, આપણે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વવંદી સંત શ્રી મોરારી બાપુ દ્વારા જે તલગાઝડા ગામની અંદર જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે આપણે સંપૂર્ણપણે નિહાળ્યું, તેમજ પૂજ્ય બાપુનું પ્રવચન પણ સાંભળ્યું, બાપુના દર્શન પણ કર્યા. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ જે પૂજ્ય બાપુ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે નિહાળી શકે.